થોળાગામ દ્વારા જમ્મુ કાશ્મીર પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ. આજ રોજ ધોળાગામ દ્વારા જમ્મુ કાશ્મીર પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ. તેમાં ધોળાગામના અગ્રણીઓએ પાકિસ્તાનના પુતળાનું દહન કર્યું અને પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે આક્રોશ વ્યક્ત કર્યો. તેમાં ઉપસ્થિત હિરેનભાઈ વ્યાસ, ગુજરાત ગૌરક્ષક અને વર્ધમાન જીવદયા પરિવાર ભાવનગર જિલ્લાના પ્રમુખ છે અને જયભાઈ જોશી, જયદીપભાઈ આહિર, રાજભાઈ જોશી, હિમાંશુભાઈ સાકરિયા, મિતભાઈ કાળુભાઈ, નયનભાઈ વ્યાસ, દેવભાઈ. ફેબ્રુઆરી બ્લેક ડે ઇન્ડિયા કે 14મો દિવસ આપણો એક દેશ માટે જે 42 લોકો શહીદ થઈ ગયા છે તે માટે આજનો દિવસ આપણો બહુ ખરાબ છે કે આજે ગુજરાતની અંદર ગામોગામ, જિલ્લાઓમાં, શહેરોમાં જે પુતળાનું દહન કરવામાં આવે છે તે બદલ અમે પણ ભાવનગર જિલ્લો, ઉમરાળા તાલુકો અને ધોળા ગામે પુતળાનું દહન કરવામાં આવ્યું છે. પાકિસ્તાનનું પુતળું, નવાબ શરીફનું પુતળું અમે દહન કર્યું છે કે આજે ભારત સરકારને, ભાજપ હોય યા કોંગ્રેસ હોય, બંને પક્ષને એક સાથે નિર્ણય લઈને આનો જવાબ ઈંટથી, પથ્થરનો જવાબ ઈંટથી આપો તોય ચાલશે, પણ આનો જવાબ તમે મોદી સાહેબ આનો તુરંત ને તુરંત તમે આનો જવાબ આપો. સ્ટાર્ટ 14 ફેબ્રુઆરી બ્લેક ડે ઓફ ઇન્ડિયા. હાલના જ ન્યૂઝ મળતા બહુ દુઃખદ સમાચાર આવ્યા છે. આપણા હાલના જે 44 જવાનો શહીદ થયા છે તેને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ તથા અમારો આક્રોશ વ્યક્ત કરતા એક પાકિસ્તાનનું પૂતળું બનાવી તેનું દહન કર્યું છે. તો આ આક્રોશભરી ઘટના સામે આવી છે. જમ્મુ અને કાશ્મીરમાં પણ ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. તો આપણા શહીદો, જે 44 શહીદો થઈ ગયા છે, તેને ભાવભીની આંખોથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. ભારત માતા કી જય. તથા ગ્રામજનો વગેરે હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ધોળા.